હેલો નમસ્કાર, ટેક ગુરુના એક બ્રાન્ડ ન્યૂ એપિસોડમાં તમારું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને આજના એપિસોડમાં નવા વર્ષ નિમિત્તે કંઈક સ્પેશિયલ લઈને આવ્યા છીએ. સૌથી પહેલાં તો આપણે જાણીશું કે બજેટ સેગમેન્ટમાં એવા કયા સ્માર્ટફોન્સ છે કે જે આ વર્ષે ધૂમ મચાવવાના છે, જેની તમે રાહ જોઈ રહ્યા છો અને તમે એને ખરીદી શકો છો. શું છે એ બધું જાણીશું, આપણને ટેક ગુરુ યશ જણાવવાના છે. આ સાથે સાથે નવા વર્ષે તમે અમુક રેઝોલ્યુશન્સ લીધા છે કે મને આમ કરવું છે, અથવા તો ઘણી નવી નવી વસ્તુ તમે ડિસાઇડ કરતા હો છો, રેઝોલ્યુશન પણ ટકતા નથી એવું થતું હોય છે. પરંતુ રેઝોલ્યુશન ટકાવવા માટે અને એમાં એને અચીવ કરવામાં તમને હેલ્પ કરવા માટેની અમુક રેઝોલ્યુશન એપ્સ છે. પરંતુ સૌથી પહેલાં શરૂઆત કરીએ, યશ પાસે જઈએ અને જાણીએ કે એવા કયા બજેટ બેસ્ટ સ્માર્ટફોન્સ છે આ વર્ષે કે જે ધૂમ મચાવવાના છે. ચાલો જોઈએ. તો નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે અને નવા વર્ષની સાથે સાથે નવા ફોન્સના આગમનની પણ શરૂઆત થઈ ચૂકી છે. અમુક નવા ફોન્સ લોન્ચ થવાના છે, અમુકના નવા વેરિયન્ટ લોન્ચ થવાના છે, તો આ બધા પર અમારી ખાસ નજર રહેવાની જ છે. પણ આજે આપણે ત્રણ નવા એવા સ્માર્ટફોન્સ જોવાના છીએ જે જલ્દી ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યા છે અને મિડલ બજેટની અંદર ધમાકો મચાવવા તૈયાર છે. આજે નજર કરીશું આવા ત્રણ સ્માર્ટફોન્સ પર. સૌથી પહેલા છે ઓનર 9X, જેને જાન્યુઆરીમાં જ ભારતમાં લોન્ચ કરવાની તૈયારીઓ થઈ ગઈ છે. કંપનીએ આ સંબંધમાં ટીઝર્સ પણ રોલ આઉટ કરી દીધા છે. આ એન્ડ્રોઇડ અને ગૂગલ મોબાઈલ સર્વિસીસ પર ચાલવાનો છે અને આમાં ગૂગલ પ્લે પણ હશે, જેના કારણે આપણી બધી જ ચિંતાઓ પૂરી થઈ જાય છે. આના ત્રણ વર્ઝન ચીનમાં અત્યારે મળી રહ્યા છે. 4GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિયન્ટ, જેનો ભાવ અંદાજિત હોઈ શકે છે 14,000 રૂપિયા. 6GB રેમ અને 64GB સ્ટોરેજ વર્ઝન, જે મળી શકે છે 16,000 રૂપિયામાં. અને 6GB રેમ 128GB સ્ટોરેજ વર્ઝન, જે મળી શકે છે 19,000 રૂપિયામાં. ઓનર 9X ને મિડનાઇટ બ્લેક, મિડનાઇટ બ્લુ અને રેડ રંગમાં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. તો હવે જાણી લઈએ ઓનર 9X ના સ્પેસિફિકેશન્સ. ઓનર 9X એન્ડ્રોઇડ પાઈ પર આધારિત EMUI 9.1.1 પર ચાલશે. આમાં 6.59 ઇંચનો ફૂલ HD+ ડિસ્પ્લે છે, 391 PPI પિક્સેલ ડેન્સિટી સાથે. સ્માર્ટફોનને ફૂલ સ્પીડ આપવાની જવાબદારી કિરીન 810 ઓક્ટકર પ્રોસેસરની છે. જુગલબંદી માટે 6GB સુધીની રેમના ઓપ્શન્સ છે. ઇનબિલ્ટ સ્ટોરેજના બે વિકલ્પ છે, 64GB અને 128GB. જરૂરત પડે તો 512GB સુધી માઇક્રો SD કાર્ડની મદદથી તમે એક્સપેન્ડ કરી શકશો. ઓનર 9X માં ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. પ્રાઇમરી સેન્સર 48 મેગાપિક્સલનું છે, અપર્ચર F1.8 છે, ડેપ્થ સેન્સર 2 મેગાપિક્સલનું છે. ફ્રન્ટ પેનલ પર F2.2 અપર્ચરવાળો 16 મેગાપિક્સલનો સેન્સર છે. ઓનર 9X ની બેટરી હશે 4000 mAh. હવે વાત કરીશું રેડમી નોટ 8ની. તમને એમ થશે કે શાઓમી રેડમી નોટ 8 તો ભારતમાં ઓલરેડી મળે છે, પણ હું વાત કરી રહ્યો છું તેના 8GB રેમ અને 256GB સ્ટોરેજ વર્ઝનની. તે ચીનમાં જલ્દી જ લીક થયેલું છે અને ભારતમાં જલ્દી જ લોન્ચ થાય તેવી શક્યતાઓ છે. તો હવે નજર કરીએ તેની થોડી માહિતી પર. વાત હવે કરીએ રેડમી નોટ 8, કે જેના 8GB રેમ વેરિયન્ટને ચીની સર્ટિફિકેશન સાઇટ તેના પર લિસ્ટ કરી દેવામાં આવ્યો છે. રેડમી નોટ 8ને ચીનમાં પાછલા વર્ષે ઓગસ્ટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. લગભગ 2 મહિના પછી તે ભારતમાં લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ વખતે જ્યારે શાઓમીએ રેડમી નોટ 8નું માત્ર 4GB અને 6GB રેમ વેરિયન્ટ જ માર્કેટમાં ઉતાર્યું હતું. ખાસિયતોની વાત કરીએ તો રેડમી નોટ 8 4 રિયર કેમેરા સાથે આવે છે. તેમાં પ્રાઇમરી સેન્સર 48 મેગાપિક્સલનું છે, એ વોટર ડ્રોપ નોચ, 128GB સ્ટોરેજ, માઇક્રો SD કાર્ડ સપોર્ટ અને 18W ફાસ્ટ ચાર્જર સાથે આવે છે. ચીની સર્ટિફિકેશન સાઇટ તેના પર 8GB રેમ અને 256GB સ્ટોરેજનું મેન્શન છે. એનો મતલબ એ છે કે શાઓમી જલ્દી જ માર્કેટમાં રેડમી નોટ 8નું 8GB રેમ અને 256GB સ્ટોરેજનું મોડલ ઉતારી શકે છે. અત્યારે તો માર્કેટમાં રેડમી નોટ 8નું સૌથી પ્રીમિયમ વર્ઝન છે, 6GB રેમ અને 128GB સ્ટોરેજ. તેની કિંમત છે અંદાજિત 12,999 રૂપિયા. અને બીજું વર્ઝન છે 4GB રેમ અને 64GB સ્ટોરેજ વર્ઝન, જેની કિંમત છે 9,999 રૂપિયા.
એટલે 8GB RAM અને 256GB સ્ટોરેજ વર્ઝનનો ભાવ આનાથી વધારે હશે તે વાત પાકી છે. શાઓમીનો આ ફોન નેપચ્યુન બ્લુ, મૂનલાઇટ વ્હાઇટ, કોસ્મિક પર્પલ અને સ્પેસ બ્લેક રંગમાં ઉપલબ્ધ છે. હવે થોડા દિવસો પહેલાં જ આ ફોનનું ઓપન સેલ પણ શરૂ થઈ ચૂક્યું છે. આપને યાદ અપાવી દઈએ Redmi Note 8 ના સ્પેસિફિકેશન્સ. ડુઅલ સિમ Redmi Note 8 આઉટ ઓફ ધ બોક્સ એન્ડ્રોઇડ 9 પાઈ પર આધારિત મી UI 10 પર ચાલે છે. તેમાં 6.39 ઇંચનો ફૂલ HD પ્લસ ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. કંપનીએ આ ડિસ્પ્લેનો ઉપયોગ Redmi K20માં પણ કર્યો છે. આ 90% સ્ક્રીન ટુ બોડી રેશિયો અને 19.5:9 એસ્પેક્ટ રેશિયોની સાથે આવે છે. ફોનના ફ્રન્ટ અને બેક પેનલ પર ગોરિલા ગ્લાસ 5નું પ્રોટેક્શન છે. તેમાં વોટર ડ્રોપ નોચ છે. હેન્ડસેટમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસરની સાથે 6GB સુધીની રેમ આપવામાં આવી છે. ઇનબિલ્ટ સ્ટોરેજ 128GB સુધી છે. ફોનમાં માઇક્રો SD કાર્ડ માટે અલગથી એક સ્લોટ આપવામાં આવ્યો છે, જેમાં 512GB સુધી તમે મેમરી કાર્ડ લગાવી શકો છો. Redmi Note 8માં 4000mAh બેટરી છે અને આ 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ, USB ટાઇપ સી પોર્ટ, 3.5mm ઓડિયો જેક અને IR બ્લાસ્ટરની સાથે આવે છે. કનેક્ટિવિટી ફીચર્સમાં GPS, AGPS, Wi-Fi 802.11, AC, Bluetooth 4.2, Wi-Fi ડાયરેક્ટ સામેલ છે. ફોનનું વજન છે 188 ગ્રામ. પ્રોક્સિમિટી સેન્સર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, એક્સેલરેશન સેન્સર, જાયરોસ્કોપ, ડિજિટલ કમ્પસ અને રિયર ફિંગરપ્રિન્ટ સેન્સર આ ફોનનો હિસ્સો છે. શાઓમીએ પોતાના રેડમી નોટ 8માં 4 રિયર કેમેરા આપ્યા છે. અહીંયા 48MP પ્રાઇમરી કેમેરા, 8MP વાઇડ એંગલ શૂટર અને 2MP બે અલગ અલગ સેન્સર્સ છે. તેમાં 13MP સેલ્ફી કેમેરા છે અને તેનું અપર્ચર છે F2.0. હવે વાત કરી લઈએ ઓપ્પો F15ની. હવે આ 16 જાન્યુઆરીએ જલ્દી જ ફોન લોન્ચ થવા જઈ રહ્યો છે, તો અત્યાર સુધીમાં તેની જે કંઈ પણ ઇન્ફોર્મેશન આપણને મળી છે એક નજર તેના પર. નવો ફોન ઓપ્પો F15, ઓપ્પો F11 પ્રો અને ઓપ્પો F9 પ્રોને અપગ્રેડ કરીને આવી રહ્યો છે. તો તરત જ જાણી લઈએ તેના સ્પેસિફિકેશન્સ. ફોટો અને વિડીયો કેપ્ચર કરવા માટે ઓપ્પો F15માં AI સપોર્ટવાળો 48MP પ્રાઇમરી કેમેરા છે. આ 4 રિયર કેમેરાનો ભાગ બનશે, આના કારણે વધારે સારી ક્વોલિટીવાળી ફોટોગ્રાફ્સ તમે કેપ્ચર કરી શકો છો. આ સિવાય બાકીના સેન્સર્સની કોઈ જાણકારી હજુ સુધી સામે નથી આવી. ઓપ્પો F15 5 મિનિટના ચાર્જમાં 2 કલાક સુધીનો ટોક ટાઈમ આપવાનો દાવો કરે છે. તેમાં વૂપ ફ્લેશ ચાર્જ 3.0 માટે સપોર્ટ હશે. સ્માર્ટફોન ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ 3.0 સેન્સરની સાથે આવશે. તેની મદદથી આપ યુઝર્સ જે છે તેની મદદથી યુઝર્સ ફોનની સ્ક્રીનને 0.32 સેકન્ડમાં અનલોક કરી શકશે. ઓપ્પો F15માં ખૂબ જ સ્લીક ડિઝાઇન હશે અને તેમાં વધારેમાં વધારે 8GB RAM સુધીના ઓપ્શન્સ મળી શકશે. ફોન મેટલ બિલ્ડ સાથે આવશે. ફોનને હવે 16 જાન્યુઆરીએ લોન્ચ કરવાની જાણકારી આપવામાં આવી છે. આમાં 8GB RAM-વાળું ટોપ એન્ડ વર્ઝન પણ મળી શકશે, જેની કિંમત અંદાજિત 20,900 રૂપિયા હોવાની છે. તો આપણે એવા ત્રણેય ફોન્સ જોઈ લીધા છે કે જેમાં જલ્દી જ કંઈક અપડેટ ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં જાન્યુઆરી મહિનામાં જ આપણને મળી જવાનો છે. તો જો જલ્દી તમે કોઈ ફોન ખરીદવા માગો છો અને મિડલ રેન્જમાં તમારે આ ફોન ખરીદવો છે, તો બસ થોડી રાહ વધારે જોવી પડશે. તો આપણે જાણ્યું કે આ બધા ફોન્સ હતા કે જે હલચલ મચાવવાના છે અને બજેટ સેગમેન્ટમાં છે, તમારા પ્રાઇસ રેન્જમાં છે. હવે સમય છે કે વાત કરીએ આપણે અમુક રેઝોલ્યુશન એપ્સની. તમે જાણો છો કે નવા વર્ષે તમારે નવી જોબ જોતી હશે, એવું કોઈનું રેઝોલ્યુશન હશે, પૈસા વધારે કમાવા છે, વજન ઓછું કરવું છે કે પછી મની સેવિંગ, આ કોઈ પણ રેઝોલ્યુશન તમારું હોઈ શકે નવા વર્ષ નિમિત્તે અને વધારે ટકતું નથી, તો અમુક એવી રેઝોલ્યુશન એપ્સ જે છે તમને હેલ્પ કરવાની છે. અહીંયા તો અમે એ રેકમેન્ડ કરવાના છીએ. તો આપણે એ જોવાનું છે સૌથી પહેલાં તો કે કઈ કઈ એપ્સ છે. સૌથી પહેલાં iOS ઉપરની જે એપ છે એ છે સ્ટ્રાઇડ્સ એપ.
આ એપ જે છે એ અવેલેબલ છે, તમારે અચીવ કરવામાં, ગોલ અચીવ કરવામાં હેલ્પ કરશે. અને જો તમે એન્ડ્રોઇડ યુઝર છો તો લૂપ એપ જે છે તમારી હેબિટ્સને ટ્રેક કરે છે અને બધું જ જાણે છે. તો આપણે આ બંને ઉપર પણ ખાસ નજર રાખવી જોઈએ. પરંતુ હવે એક બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણે જોવાનું છે કે અલગ અલગ કેટેગરીમાં કઈ હવે રિઝોલ્યુશન એપ્સ છે કે જે તમને મદદ કરી શકે છે. પછી કોઈપણ એક્ટિવિટી હોય, કોઈપણ ગોલ અચીવ તમારે કરવો હોય એ મદદ કરશે. વધારે એપ્સ જાણીશું બ્રેક બાદ. સ્વાગત છે એકવાર ફરી ટેક ગુરુ પર તમારું. અને આપણે બ્રેક પહેલાં જાણ્યું હતું અને જાણી રહ્યા હતા રેઝોલ્યુશન એપ્સ હું તમને જણાવી રહી હતી. તો મેં તમને બે એપ્સ જણાવી હતી, સ્ટ્રાઇડ્સ જો તમારી પાસે iOS છે તો, અને એન્ડ્રોઇડ યુઝર છો તો લૂપ એપ જે છે તમારી બધી જ એક્ટિવિટીઝને હેબિટ્સને ટ્રેક કરે છે. ચલો જાણીએ વધારે એપ્સ. જો ફિટનેસને લઈને તમે કોઈ રેઝોલ્યુશન લીધેલું છે તો ફિટનેસ ગોલ જે છે તમારે બરાબર અચીવ કરવા છે તો એના માટેની જે એપ છે તમારા ડેઈલી રૂટીનને, તમારી કેલરીને પણ એ ટ્રેક કરી શકે છે. તો આ છે માય ફિટનેસ પેલ. આ જે છે ખાસ તમને સાથ આપે છે ફિટનેસને ટ્રેક કરવામાં. બંને એન્ડ્રોઇડ અને iOS પર અવેલેબલ છે. આમાં 11 મિલિયન જે છે એ ફૂડનો ડેટા અહીંયા આપેલો છે, ખાવા પીવાની બધી વસ્તુઓનો ડેટા આપેલો છે. જો કોઈ પણ ફૂડ આઇટમ એવી છે કે જે એનો આમાં સમાવેશ નથી થયો તો મેન્યુઅલી પણ તમે એને ફીડ કરી શકો છો. અને બીજા બધા ફિટનેસ ટ્રેકરની સાથે પણ તમે આને ઇન્ટિગ્રેટ કરી શકો છો. બહુ જ સારી બાબત છે. તમારી બધી જ કેલરીનો એ રેકોર્ડ રાખે છે. તો આ એપ ખાસ તમારા માટે અથવા તો એમના માટે કે જેમણે ફિટનેસને લઈને રિઝોલ્યુશન લીધું છે. આ જે એપ છે એ ખાસ કરીને એવા લોકો માટે કે જે રનિંગ અને સાયકલિંગ કરવાના શોખીન છે અથવા તો આ વર્ષે શરૂ કરવાના છે તો સ્ટ્રાવા એપ જે છે એ એમના માટે જ છે. અને ખાસ કરીને એવું કહેવાય છે કે જો આ એપ તમારી પાસે ન હોય તો રનિંગ અને જોગિંગ કે પછી કોઈ પણ એક્ટિવિટી છે એ તમારા માટે નકામી. આ એપ ખાસ કરીને એવા લોકો માટે છે, મેં પહેલાં કહ્યું કે તમારો ગોલ તમારે અચીવ કરવો છે. અહીંયા એક આની USP છે કે જે ખાસ ફેમસ એવો રૂટ છે સાયકલિંગ માટે, રનિંગ માટે, જોગિંગ માટે એ તમને સજેસ્ટ કરે છે અહીંયા. બીજી એક ખાસ બાબત એ છે કે આ રૂટ પર જેમને અત્યાર સુધીમાં સૌથી સારું અચીવમેન્ટ લીધું હોય, ઓછા સમયમાં રનિંગ કે સાયકલિંગ કર્યું હોય એમનું નામ પણ તમને અહીંયા સજેસ્ટ કરે છે કે જેને લીધે થઈ અને તમને પણ એક મોટિવેશન મળે કે અમારે પણ આમ કરવું છે. આ એપ જે છે એ પણ બંને iOS અને એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર અવેલેબલ છે. આજકાલ પર્સનલાઇઝ્ડ ફિટનેસ ટ્રેનર લેવા બહુ મોંઘું બની ગયું છે. જો તમે કોઈ એક રાખતા હોય એપ તો આ એપ તમારા માટે ખાસ કરીને છે. અહીંયા તો એક ફિટનેસ ટ્રેનિંગ માટેની જે છે નાઇકી ટ્રેનિંગ ક્લબ એપ એકદમ જ ફ્રી એપ છે તમારા માટે. અહીંયા ટ્રેનર્સ પણ તમારા માટે ફ્રી છે. પ્રોફેશનલ ટ્રેનર્સ જે છે એ તમને અહીંયા ટ્રેનિંગ આપશે, પર્સનલ ટ્રેનિંગ આપશે કે તમારે શું કરવું જોઈએ. ઓડિયો વિડીયો વર્કઆઉટ પણ અહીંયા આપવામાં આવેલા છે, બંને પ્લેટફોર્મ પર અવેલેબલ છે. તો અહીંયા તમારું આખું બોડી ટાઈપ જે છે, તમારું રૂટીન છે, તમારી ફૂડ હેબિટ્સ છે એને ધ્યાનમાં રાખી અને ફિટનેસ ટ્રેનર્સ જે છે એ તમને પર્સનલાઇઝ્ડ અહીંયા જે છે ગાઈડન્સ આપે છે. તો જે તમારે બહાર ક્યાંય તમે હાયર કરતા હો છો બહુ મોંઘું પડે છે તો આ એપ પર તમારા માટે એકદમ ફ્રી છે. નવા વર્ષે અમુક લોકો એવું રેઝોલ્યુશન લેતા હોય છે કે સ્મોકિંગ કરું છું તો ક્વિટ કરું છે. તો એમના માટે ખાસ કરીને માય ક્વિટ કોચ કરીને જે એપ છે એ પર્સનલાઇઝ્ડ અહીંયા જે છે તમને ગાઈડન્સ આપે છે કે તમારે કઈ રીતે તમારો પ્લાન સેટ કરવો જોઈએ. iOS એપ્લિકેશન છે આ. અને જો તમે એન્ડ્રોઇડ યુઝર છો તો એમાં પણ એક સ્ટોપ સ્મોકિંગ કરીને એપ છે એ તમને મદદ કરશે. અને મેં તમને પહેલાં કહ્યું એ રીતે પર્સનલાઇઝ્ડ પ્લાન આપશે કે જેથી કરીને તમને સ્મોકિંગ તમે ન કરો અથવા તો ધીમે ધીમે આ હેબિટને છોડવી કે ઓછી કરવી. તો આ એપ તમારા માટે બહુ જ મદદરૂપ છે. નવા વર્ષે અમુક લોકોનો એ પણ એક ગોલ હોય છે અને રેઝોલ્યુશન હોય છે કે હું નવી જોબ મેળવીશ અથવા તો નથી તો લઈશ અને છે તો હું બદલીશ. તો લિંક્ડઇન એપ તમે આના વિશે આમ તો જાણતા જ હશો. આ એપ તમને બહુ જ મદદરૂપ થાય છે. નવી જોબ તમારે ગોતવી છે, જો પછી પોસ્ટ કંઈ પણ રિલેટેડ આવી છે, નવા એમ્પ્લોયર્સની સાથે તમારે કોન્ટેક્ટ બનાવવા છે, નેટવર્કિંગ કરવું છે, એ તમે બહુ સારી રીતે કરી શકો છો. આ એપ તમારી પાસે હોવી જોઈએ. પરંતુ બીજી એક ચેલેન્જ એ હોય છે જ્યારે તમે નવી જોબ લેવાનો હોવ તો ત્યારે કે એક સારામાં સારું રેઝ્યુમે કઈ રીતે તૈયાર કરવું. તો રેઝ્યુમે સ્ટાર એપ જે છે એ તમને બહુ મદદરૂપ થાય છે. કોઈપણ એક ટોપિક પર તમને ફોકસ કરાવે છે, તમારે કઈ રીતે બાયોડેટાને તૈયાર કરવો, રેઝ્યુમેને તૈયાર કરવો, કેટલી સ્પેસ આપવી, કયા ફોન્ટ્સ યુઝ કરવા, માર્જિન્સ કેટલા રાખવા,
આ બધું જ બસ તમારે એક ડેટા ફિલ કરવાનો રહે છે અને ઓટોમેટિક તમારું રેઝ્યુમે તમારી સામે સારામાં સારી રીતે બેસ્ટ ઓપ્શન તમારા માટે આવતા હોય છે. આઈઓએસ પ્લેટફોર્મ પર છે આ, પરંતુ જો તમે એન્ડ્રોઇડ યુઝ કરો છો તો રેઝ્યુમે બિલ્ડર નામની એપ જે છે એ તમારા માટે ઉપયોગી છે. જાણો છો તમે કે દેશના અર્થતંત્રની હાલત અત્યારે કંઈ બહુ ખાસ નથી, અને જો તમે આ વર્ષનું તમારો ગોલ એ છે કે મની મેકિંગ અથવા પૈસા બચાવવા છે, એ તમારું રિઝોલ્યુશન છે કે નવા પૈસા વધારે પૈસા કમાવવા છે, તો ડિજિટ એપ જે છે તમારી મદદ કરી શકે છે. તમારી ઇન્કમ, તમારો ખર્ચ કેવો છે, તમારું સેવિંગ જે છે કઈ રીતે તમે કરી શકો, અથવા તમે રોજે રોજનો તમારો ડેટા તમારી પાસે રાખી તમારી સમક્ષ રજૂ કરશે અને તમે એક સારામાં સારું સેવિંગ કઈ રીતે કરી શકો છો અને કઈ રીતે નવા પૈસા કમાઈ શકો છો, આ એક તમારા માટે ડિજિટ એપ બહુ કામની છે અને બંને આઈઓએસ અને એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર અવેલેબલ છે. હવે જે હું એપ તમને જણાવવા જઈ રહી છું મારા માટે પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. તમને ખબર જ છે કે દિવસમાં પાણી પીવું, સતત પાણી પીતા રહેવું કેટલું મહત્ત્વનું છે તમારા શરીર માટે, અને જો તમે આ ભૂલી જાઓ છો તો આઈઓએસ પર છે વોટર લોક્ડ એપ, તો એ તમારા પાણીના ઇન્ટેકને ખાસ કરીને ટ્રેક કરે છે. એન્ડ્રોઇડ પર જો તમે છો તો વોટર ડ્રિંક એપ છે એ તમારા માટે ઉપયોગી છે, અને કેટલું પાણી તમે પીધું અથવા કેટલું પીવાનું હજુ બાકી છે, કેટલું પીવું જોઈએ, આ બધી જે ડિટેલ્સ તમને આપશે, તો આ એપ પણ તમારી પાસે હોવી જોઈએ. તો આ આપણે જાણીએ અમુક એવી એપ્સ કે જે નવા વર્ષના તમારા રિઝોલ્યુશનને પકડી રાખવા માટે, જકડી રાખવા માટે બહુ જ મહત્ત્વની છે. સમય છે કે હવે ટેક ગુરુ પર જાણીએ ટેક ન્યૂઝ. આ સપ્તાહ કયા એવા ન્યૂઝ રહ્યા કે જેને ટેકનોલોજી દુનિયામાં હલચલ મચાવી? ટેક ન્યૂઝની શરૂઆત કરીએ સેમસંગ સાથે. તો સેમસંગ ફેન્સ માટે ખાસ ખુશખબરી એ છે કે સેમસંગ S10 લાઇટ અને સાથે જ નોટ 10 લાઇટ પણ લોન્ચ થઈ રહ્યો છે. ફેબ્રુઆરીમાં આ બંને ફોન્સ ભારતમાં લોન્ચ થશે, અને આની ખાસ વાત કરીએ તો એ છે કે આ ફોન સીધો જ OnePlus 7T ટક્કર આપશે, અને આ ફોનનું બજેટનું અનુમાન છે 40,000 થી 45,000 રૂપિયાની આસપાસ. પબજી મોબાઈલ ફેન્સ માટે એક ખાસ બીજા ગુડ ન્યૂઝ એ આવી રહ્યા છે કે પબજી મોબાઈલ સીઝન 11 લોન્ચ થઈ રહી છે, અને સાથે જ આ એક ન્યૂ ડોમિનેશન મોડ લોન્ચ કરવા જઈ રહ્યું છે કંપની. ત્યારે જ આમાં ખાસ વાત એ છે કે એરિયાની અંદર સ્ક્વાડમાં ઘૂસીને તમે ડોમિનેટ કરી શકો છો, તો આ એક નવું લોન્ચિંગની ખાસ રાહ જોઈ રહ્યા છીએ. હવે અપડેટ લઈએ CES 2020 તરફથી. તો સેમસંગના નવા ગેજેટ્સ અને ટેકનોલોજીની સાથે રોબોટિક એલિમેન્ટ પણ રજૂ કર્યું છે. ઇવેન્ટના પહેલા દિવસે જ આના પર નજર હતી, અને એ છે બોટ શેફ રોબોટ. આ એક કસ્ટમરની કમાન્ડ અને સાથે સાથે એક લિમિટેડ ડિશ પણ તૈયાર કરી શકે છે, અને શેફમાં રોબોટિક આર્મ્સ પણ આપવામાં આવ્યા છે. ઇવેન્ટ દરમિયાન લોકોને ખાસ કરીને સેલેડ્સ, સેન્ડવિચ અને ફાસ્ટ ફૂડ આઇટમ પણ બનાવીને આપ્યા હતા. રોબોટમાં માત્ર આર્મ્સ જ આપવામાં આવ્યા છે. આની સાથે ટેલિવિઝન પણ અલગથી લોન્ચ કર્યું હતું, અને બંને કિચનમાં ફિક્સ કરી શકાય છે, અને આને તમે સાથે ફિક્સ કરી શકો છો, અને તમારી જરૂરિયાત મુજબ કિચનના પ્લેટફોર્મ પર ઇન્ડક્શન કુકટોપ, ફૂડ ઓઇલ, મસાલા કે પછી વાસણો અને બીજી બધી વસ્તુઓને પણ તમે રાખી શકો છો. આ કમાન્ડ ઉપર તમારું ફૂડ તૈયાર કરશે, અને એવું કહી શકાય કે હે બોટ શેફ લેટ્સ મેક અ સેલાડ. જ્યારે તમે આ રીતે વાત કરશો ત્યારે ડિજિટ ટીવી પર તમે જોઈ શકો છો અને કઈ રીતે આ પ્રિપેરેશન કરે છે, અને આની સાથે આર્મ્સ ફૂડને પણ તૈયાર કરે છે. જો કે હ્યુમનની અગર તમે એની સાથે કમ્પેરિઝન કરશો તો રોબોટનું કામ બહુ થોડું ધીમું તમને એવું લાગશે, પરંતુ ફૂડ તૈયાર થઈ જશે. લાસ વેગાસમાં CES 2020ના બીજા દિવસે OnePlus એ પોતાનો કન્સેપ્ટ 1 રજૂ કર્યો હતો, અને અગર વાત કરીએ તો આના અમુક ટીઝર્સ પણ રજૂ કર્યા હતા. આ ટીઝર્સ તો પહેલા થઈ ગયા હતા, પરંતુ ફાઇનલી દુનિયાની સામે આ ફોન મૂક્યો. મેક્લરેનની સાથે આને ડિઝાઇન કરવામાં આવ્યો છે, અને આ સ્માર્ટફોનને જોઈને બહુ જ તમને પ્રીમિયમ ફીલ આવે છે. સાથે જ ઘણા આકર્ષક અહીંયા ફીચર્સ પણ છે, અને પહેલીવાર અહીંયા ઇનવિઝિબલ કેમેરા પણ આપવામાં આવ્યો છે. જો કે હાલના સમયની વાત કરીએ તો એક કન્સેપ્ટ ડિવાઇસ છે, અને જલ્દી જ કમર્શિયલ પ્રોડક્શન માટે આવી જશે. તો ભાઈ આ રીતના તમે જાણ્યું કે ટેકનોલોજી દુનિયામાં હલચલ મચી હતી અને ધમાલ થઈ હતી. અને બીજું આ એપિસોડ વિશે તમને એકવાર ફરીથી જણાવી દઉં તો આપણે જાણ્યા બેસ્ટ બજેટ સ્માર્ટફોન્સ કયા લોન્ચ થવાના છે જે તમારે ખરીદવા જોઈએ આ વર્ષે, ખાસ કરીને નવા વર્ષ નિમિત્તે. અને સાથે સાથે જો તમારું રેઝોલ્યુશન છે તમે પાડી નથી શકતા, તો રેઝોલ્યુશનને તમારું મેન્ટેન કરવા માટે, તમારો ગોલ અચીવ કરવા માટે કઈ એવી એપ્સ હોય જે તમને મદદ કરી શકે છે, તો આ સપ્તાહ આટલું જ. આપણે ફરી આવનારા સપ્તાહ મળવાનું છે. તમને જણાવી દઉં નવા વર્ષે એકવાર ફરીથી કે તમે ફેસબુક, યુટ્યુબ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ દરેક જગ્યાએ અમારી સાથે કનેક્ટેડ રહી શકો છો. તો ફરી આવનારા સપ્તાહ મળીએ. ટિલ ધેન સ્ટે કનેક્ટેડ.